અમરેલીની વાત કરીશું કે જ્યાં એક ગામમાં વગર વરસાદે પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. એક વેણીવદર નામનું ગામ છે કે જેમાં જમીનની અંદરથી પાણી ઉપર આવી રહ્યા છે. વગર વરસાદે ગામમાંથી પાણી નીકળે છે અને લોકોના ઘરમાંથી પાણી નીકળતા જોવા મળે છે. આ પાણી નીકળતા લોકોને મુશ્કેલી પડી રહી છે, કારણ કે બજાર, ફળિયા, ઘરોમાં અંદરથી પાણી નીકળી રહ્યા છે. વેણીવદર અત્યારે પાણીવદર બની ગયું છે. પાણીના તળ ઊંચા આવી જતા જમીનમાંથી પાણી બહાર નીકળી રહ્યા છે. અહીં બાજુમાં એક વડી ડેમ આવેલો છે જે 10 વર્ષ બાદ 100% ભરાયો અને આ ડેમ ભરાઈ જતા જમીનના તળ ઊંચા આવી ગયા અને ગામમાં જમીનની અંદરથી પાણી બહાર આવતું જોવા મળી રહ્યું છે. આના કારણે તેને રોગચાળો ફેલાવાનો પણ ભય અત્યારે ગ્રામજનો સેવી રહ્યા છે. ગ્રામજનો અત્યારે મદદની પોકાર લગાવી રહ્યા છે. સામાન્ય રીતે કોઈ પણ ડેમ ભરાય ત્યારે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ખુશીનો માહોલ હોય છે, કારણ કે પાણી છે જીવન જરૂરી વસ્તુ છે. પરંતુ અમરેલી તાલુકાના વેણીવદર ગામ પાસે આવેલો વડી ડેમ છેલ્લા 10 વર્ષમાં ક્યારેય ઓવરફ્લો નથી થયો. આ વખતે ભારે વરસાદના કારણે આ ડેમ ઓવરફ્લો થયો છે, જેના કારણે વેણીવદર ગામ આખું મુશ્કેલીમાં મુકાયું છે. નામ વેણીવદર છે, પણ કદાચ આને આજે આ દ્રશ્યો જોઈ અને આ પાણીવદર પણ કહી શકો. હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ એક રહેણાંક મકાનના, કે જ્યાં મોટર મૂકી અને પાણી બહાર કાઢવું પડે તે પ્રકારની સ્થિતિ છે. વેણીવદરના મધુભાઈ નામના વ્યક્તિનું આ રહેણાંક મકાન છે. આપ આ દ્રશ્યો જોવો તો આપને ખ્યાલ આવી શકે કે કેટલી હદે તકલીફ હશે. તેમનો સરસામાન છે એ ઊંચો મૂકી દેવો પડ્યો છે. દિવાલોમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં ભેજ લાગી ગયો છે. એટલે આ પ્રકારની સ્થિતિ સમગ્ર વેણીવદર ગામમાં છે. આપણી પાસે આ મકાનના માલિક છે મધુભાઈ, આપણી સાથે છે. મધુભાઈ, આ શું સ્થિતિ થઈ છે અત્યારે? સાહેબ, 10 દિવસ ડેમ ફેર્યો છે, તે દિવસનું પાણી એક ધારો આવે છે. રાત દિવસ હવે મોટર રાખી પણ પાણી ખલાસ થતું નથી. આજુબાજુમાં ટોટલ જગ્યાએ ગામમાં પાણી ભેજા છે, ત્યાં હેલા એવું નથી. બધો સર સામાન પલ્લે બધો ઉછો મૂકવો પડ્યો છે અને પાણી પુષ્કળ આવે છે. તો ડેમવાળાને બોલાવ્યા હતા કે હવે અમે સંપાદનની કંઈ પ્રક્રિયા કરશું એવું કંઈ નહીં. વીએ ગયા પહેલાં સંપાદન કરવા માટે વિધિ એણે કરી હતી, પણ પાછું છેલ્લે એણે કેન્સલ કરી નાખી છે. અને આ પછી અમારા ગામની એક લાઈન આની બાજુમાં લેવાઈ ગઈ છે અને એટલું પાછું એણે વચ્ચે મૂકી દીધું 10 વર્ષ પહેલાં. તો ત્યારથી અત્યારે અમારે બહુ તકલીફ છે પાણીની અત્યારે. અને ક્યાંય હલા એવું છે ને, મકાને પણ પડી જાય એવા થઈ ગયા. બાજુમાં 8-10 મકાન છે, પણ એ બહુ તકલીફવાળા મકાન. પાણીના બધી ભૂંપટો, એટલે ક્યાંય રહેવાય એવું નથી ગામની અંદર. પાદરમાં પાણી બહુ પુષ્કળ નીકળે છે. પાદરના કૂવામાં 3-4 મોટરનું પાણી બહાર આવે છે. પાદર ક્યાંય હલા એવી પોઝિશન નથી. બાજુના બધી જમીન છે સંપાદન કરેલી છે. ટાઇટલ કેટલી બિનખીતે પ્લોટિંગ રેસિડેન્ટ મકાનને સંપાદન કરેલા નથી. એટલે જો આ સંપાદન કરીને વહેલી તકે આનો ઉકેલ લાવે એવી અમારી વિનંતી છે. અમે ઘણી ફેરું રજૂઆત કરી, પણ કોઈ આમાં કોઈ ધ્યાન દેતું નથી. જે સાહેબ આવે એ સાહેબ બદલતા જાય. એ કે હવે આ સંપાદન કરશે, પણ છેલ્લે અમારી વિધિ થઈ ગઈ 4 નંબર 6 નંબર 9 નંબરમાં પછી એણે કેન્સલ કરી નાખ્યું કે હવે અમે અમારી રીતે પ્રયોગ કરી અને પાણી કાઢ્યું. પણ કાંઈ કાઢ્યું નહીં આજ દિવસ સુધી. તો વેણીવદર ગામની આ પરિસ્થિતિ છે. લગભગ તમામ મકાનોમાં તમામ જગ્યાએ પાણી વહી રહ્યા છે. જમીનમાંથી આપમેળે જ પાણી આવી રહ્યા છે. આ પાણીને કારણે એક સ્થિતિ એ પણ ઊભી થઈ છે કે સતત પાણી ભરી રહેવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ થયો છે. ગામમાં રોગચાળો ફેલાવાનો પણ ભય છે. તંત્ર દ્વારા તાકીદે આના માટે કંઈક કરવું જોઈએ તેવી લોકોની માગણી છે. રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, વેણીવદર ગામ.